નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ દૂરદર્શન કેન્દ્રના આ ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો કૃષિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ખેડૂત વિપરીત સંજોગોમાં, વિપરીત મોસમમાં, ઘણી વખત દુષ્કાળ કે ઘણી વખત અતિવૃષ્ટિ એવી પરિસ્થિતિમાં પણ પોતે ખેત ઉત્પાદન લેતો હોય છે અને જગતને જીવવા માટે જે જરૂરી અન્ન હોય છે, જે વિવિધ પાક ઉત્પાદનો છે એ લેતો હોય છે. મિત્રો, ખેડૂતો માટે જે પાક ઉત્પાદન લેવામાં સૌથી મોટી સમસ્યા હોય છે એ રોગજીવાતના પ્રશ્નો હોય છે. વિવિધ મહેનત કરી અને એણે જે ઉત્પાદન લેવાની તૈયારી કરી હોય છે એમાં જ્યારે રોગજીવાતનો ઉપદ્રવ થાય ત્યારે એને આર્થિક રીતે ઘણું સહન કરવું પડતું હોય છે. દર્શક મિત્રો, આવા જે ખેડૂતો છે જે રોગજીવાતનો સામનો કરતા હોય છે એમના માટે આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો હોય છે એ પોતાની પ્રયોગશાળામાં નિરંતર એમાં સંશોધનો કરતા હોય છે અને ખેડૂતોને આ રોગજીવાતોથી છુટકારો મળે એ માટે ઘણા વિવિધ પ્રયોગો કરી અને સંશોધનો કરી અને આપણી સામે મૂકતા હોય છે. આવી જ એક જૈવિક નિયંત્રણની વાત આજે આપણે કરવાના છીએ કે જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં થતા જે પાકમાં રોગજીવાતો આવે છે એને અટકાવવા માટે થઈને વિવિધ પ્રકારના રાસાયણિક જે એના પદાર્થોનો ઉપયોગ કરે છે અને પોતાની અને લોકોની જે સલામતી છે એને જોખમાવે છે, ત્યારે આજે જીવાતો છે એનું જૈવિક નિયંત્રણ કેવી રીતે કરવું અને એના કેવી રીતે પગલાં લેવા, શું કાળજી રાખવી, એના વિશે આજે આપણને માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાના જે અગ્રણી છે એ ડૉક્ટર ડી એમ જેઠવા સાહેબ આપણી સાથે છે. નમસ્તે જેઠવા સાહેબ. નમસ્કાર જેઠવા સાહેબ. સૌથી પહેલાં અમારા દર્શકો વતી એ તમને પૂછવા માંગીશ કે આ જે જીવાતો છે એનું જૈવિક નિયંત્રણ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? હવે તો પહેલાં તો જૈવિક નિયંત્રણ શું છે એક જાણવું અગત્યની વાત છે. જીવાતોનું જ્યારે બીજી જીવાતો દ્વારા અથવા કોઈ રોગકારકો દ્વારા જ્યારે નિયંત્રણ કરવામાં આવે છે ત્યારે તેને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે. હવે આ જૈવિક નિયંત્રણની જરૂરિયાત શું કામ પડી એ બહુ અગત્યનું છે. અત્યારે તમને ખબર હોય નરેન્દ્રભાઈ, તો આપણે કોઈ પણ પાક હોય, કોઈ નવી નવી જાતો આવી અને એ પાકોમાં આપણે જીવાતનો ઉપદ્રવ સૌથી વધારે હોય છે અને આ જીવાતનો ઉપદ્રવના નિયંત્રણ માટે ખેડૂતો કંઈ પણ જાણ્યા વિના, જેવી કે જીવાતોની જીવનચક્ર છે, તેને નુકસાનનો પ્રકાર છે, કઈ જગ્યાએ નિયંત્રણ કરે છે, કઈ જગ્યાએ શું છે, એ બધી માહિતી મેળવ્યા સિવાય સીધે સીધી કોઈ પણ એગ્રોવાળા પાસે જઈ અને તે દવા લઈ લે છે અને એ દવા આડેધડ છંટકાવ કરે છે. હવે આવો છંટકાવ કરે છે ને એના પરિણામે ફાયદા થવાની બદલે નુકસાન વધારે થાય છે. એક તો આપણે પૈસાનું નુકસાન થાય જ છે, એ તો પાકું જ છે, અને એ સિવાય બીજા અગત્યના નુકસાનમાં જીવાતમાં પ્રતિકાર શક્તિનો વધારો થવો, આપણે હવા, પાણી, જમીનમાં દવાને લીધે એને નુકસાન થવું, આમ આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા નુકસાન થાય છે. આ સિવાય આપણા ઉપયોગી કીટકો છે, પરજીવી કીટકો, પર જેવા કીટકો છે, રોગકારક કીટકો છે, આવા રોગકારકોમાં છે ને આ જે દવાને લીધે આવા નુકસાન પામે છે અને એને લીધે લગભગ આપણે આવા રોગકારકો અને પરભક્ષી અને પરજીવી કીટકો લગભગ 70% જેવું જે નિયંત્રણ કરે છે એને આપણે નુકસાન પહોંચાડીએ છીએ અને અંતે જીવાતનો ઉપદ્રવ વધી જાય છે ઘટવાને બદલે. આમ કોઈ પણ આપણે દવાનો ઉપયોગ કરીએ તે પહેલાં આપણે હંમેશા યુનિવર્સિટી અથવા કોઈ પણ સંશોધન વૈજ્ઞાનિક હોય તેનું માર્ગદર્શન લઈ અને ત્યારબાદ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. અને બીજો, આપણે અત્યારે જે અભિગમ છેલ્લા 5-7 વર્ષ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જે જૈવિકનો, એ જૈવિકનો પણ ઉપયોગ કરીને આપણે જીવાતનું ઓછા ખર્ચે સારું એવું નિયંત્રણ કરી શકાય છે. હવે અત્યારે જે તમે જૈવિક નિયંત્રણો જે નથી કરતા એ સિવાયના રસ્તાઓ અપનાવે છે એનાથી થતા ગેરફાયદા અથવા તો શા માટે જૈવિક નિયંત્રણ આપણે અપનાવવું જ જોઈએ કે જેનાથી આ જે બધા આપણને નુકસાનો છે એનાથી આપણે બચી શકીએ? તો હવે એક વાત એ પણ ખેડૂતોને જાણવી ગમશે કે ચલો જૈવિક નિયંત્રણોથી આટલા નુકસાનથી બચી શકાય છે, પણ એની સામે બીજા ફાયદા પણ ખેડૂતો જોતા હોય છે કે આ વસ્તુ અમે નવી અપનાવશું તો અમને આ ફાયદો થશે અથવા પેલો ફાયદો થશે, તો એ જે ફાયદાઓ છે એના વિશે થોડી વાત કરો. હવે જૈવિક નિયંત્રણના સૌથી અગત્યનો ફાયદો એ છે કે આપણે જ્યારે જૈવિક નિયંત્રણ ઉપયોગ કરશું ત્યારે જે જૈવિક દવાઓના ઉપયોગથી આપણે કોઈ પણ આપણે હવા છે, પાણી છે, જમીન છે એ પ્રદૂષિત નહીં કરીએ.
સૌથી અગત્યનો ફાયદો. ત્યારબાદ આપણે જે પણ કોકવાર શાકભાજીના પાકોમાં દવા છાંટતા હોય છે, તો આવા શાકભાજીના પાકોમાં આ ઝેરી અસરો આમાં જોવા મળશે નહીં જૈવિકથી, તે એક અગત્યનું છે. આ સિવાય આપણે પરભક્ષી પરજીવી કીટકો છે, જે આગળ મેં વાત કરી તેમ 70% જેવું નિયંત્રણ તે કરે છે, તેને આપણે સરળતાથી બચાવી શકશું. આવા અલગ અલગ આ સિવાય જીવાતોમાં પ્રતિકાર શક્તિ જૈવિક દવાઓનો ઉપયોગ કરીએ તો આવતી નથી. આ સિવાય ઘણીવાર પૃનઃપકપ એટલે જ્યારે પણ કોઈપણ દવાનો આપણે છંટકાવ કર્યો હોય ત્યારે આપણે એનું નિયંત્રણ શરૂઆતની અવસ્થામાં દેખાય છે, પણ ત્યારબાદ 8-10 દિવસ પછી જીવાંત એટલી બધી વધી જાય છે. કારણ કે મુખ્ય એનું કારણ શું છે કે જ્યારે પણ દવા છંટકાવ કરીએ રાસાયણિક દવાનો, ત્યારે એ રાસાયણિક દવાથી પરજીવી પરભક્ષી કીટકો કે આપણા ઉપયોગી કીટકોય નાશ પામે છે. એને લીધે 10 દિવસ પછી કે 15 દિવસ પછી જીવાતનો પુનઃ પ્રકોપ થાય છે અને એને નિયંત્રણ કરવું અઘરું પડે છે. ત્યારે આવું જૈવિક દવાનો આપણે ઉપયોગ કરીએ તો આપણે આવો પુનઃ પ્રકોપનો પણ પ્રશ્ન રહેતો નથી. આમ આવા અલગ અલગ ફાયદાઓને લીધે આપણે હંમેશા જૈવિક નિયંત્રણ અપનાવવું જોઈએ. દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની વાત આપણને જેઠવા સાહેબે બતાવી. આપણે એ સાથે એમની પાસેથી એ પણ જાણીએ કે જ્યાં જે જીવાતોનું આપણે જે જૈવિક નિયંત્રણ કરવાનું છે, તો એ જે જૈવિક નિયંત્રણ કરવા માટેના જે અગત્યના જે નિયંત્રકો છે, જૈવિક નિયંત્રકો છે, એ કયા કયા છે? જૈવિક નિયંત્રણના અગત્યના જૈવિક ઘટકોની આમ તો કહેવાય, જૈવિક ઘટકોમાં મુખ્ય આપણે 3 ઘટકોમાં ડિવાઈડ કરી શકીએ, એનો ભાગ પાડી શકીએ. એક તો પરભક્ષી કીટકો, એક તો પરજીવી કીટકો અને ત્રીજા રોગકારકો. આ 3 મુખ્ય ઘટકો જૈવિક નિયંત્રણના ઘટકોમાં સામેલ આપણે કરી શકીએ છીએ. આ સિવાય આપણે જૈવિક ઘટકોને નુકસાન ન પહોંચાડતા હોય તેવી ઘણી બધી પદ્ધતિઓ પણ છે કે જેનો પણ આપણે ઉપયોગ કરીને આપણે જૈવિક ઘટકોનો વધારો કરી શકીએ છીએ. અચ્છા, આજે હમણાં તમે જે પરભક્ષી જે કીટકોની વાત કરી, જૈવિક નિયંત્રકો વિશેની વાત કરી, તો એમાં જે પરભક્ષી કીટકો છે એ કઈ રીતે જીવાત નિયંત્રણ કરતા હોય છે, એના વિશે વાત કરો. પરભક્ષી કીટકો, પહેલાં તો તે જાણવું જરૂરી છે કે પરભક્ષી કીટકો એટલે શું. જો એક જીવાત બીજી જીવાતનું ભક્ષણ કરી લે એટલે કે ખાઈ જાય તો એને પરભક્ષી કીટકો કહેવામાં આવે છે. હવે પરભક્ષી કીટકો એ હંમેશા જે યજમાન પાકમાં આવતી જીવાતો છે એ જીવાતો કરતાં શક્તિશાળી હોય છે, મોટા હોય છે અને એની કરતાં વધારે ખાઉધરા હોય છે, અને આ રીતે એટલા જ માટે તેને પરભક્ષી કીટકોને કેટેગરીમાં આપણે નાખીએ છીએ. તો આવા કીટકો જે છે એ બધા પરભક્ષી કીટકોમાં સામેલ આપણે કરવામાં આવે છે. હવે આજે પરભક્ષી કીટકો ખેડૂતો માટે એક રીતે જોઈએ તો એમના સાથીદારોનું કામ કરે છે, અને એ કીટકોને ખેડૂતો ઓળખી લે એ પણ એટલું જરૂરી છે. તો અત્યારે અમારા દર્શક મિત્રોને ખાસ એ જણાવો કે જે આવા પરભક્ષી કીટકો છે એ કયા કયા છે. પરભક્ષી કીટકોમાં મુખ્ય આપણે જે ખેતરમાં બધાએ જોયા જ હશે કે દાળિયા, ઇંગ્લિશમાં એને કોક્સિનેલિડ બીટલ્સ કહેવામાં આવે છે. એ દાળિયા અલગ અલગ પ્રકારના આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે. એમાં લાલ દાળિયા છે, પીળા દાળિયા છે, કાળા દાળિયા છે. એ અલગ અલગ પ્રકારના દાળિયા છે. એ ચૂસિયા અને ઈયળો, પ્રથમ અને બીજા અવસ્થાની ઈયળો નાની નાની હોય એને ખાઈને અને પોતાનું જીવન ગુજારતા હોય છે. તમને એક ઉદાહરણ આપું કે એક લાલ દાળિયો છે અથવા એની ઈયળ છે એ પોતાના જીવનકાળ દરમિયાન 400-500 જેવી મોલો મચ્છી, જે અત્યારે આપણે શિયાળુ પાકમાં અગત્યની જીવાત છે, એને ખાઈ જતા હોય છે. તેવી જ રીતે નાની નાની લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, ગુલાબી ઈયળ છે, એવી જુદી જુદી નાની ઈયળો હોય એને પણ ખાઈને આ દાળિયા રહે. આમ આ દાળિયા એક અગત્યના પરભક્ષી કીટકો છે. આ સિવાય ફૂદડી, લીલી ફૂદડી જેને આપણે ઇંગ્લિશમાં ક્રાઇસોપા કહે છે, આ ક્રાઇસોપા પણ એક અગત્યના પરભક્ષી કીટકોમાં સામેલ કરવામાં આવે છે. એની ઈયળ અવસ્થા છે તે નાની નાની ચૂસિયા પ્રકારની જીવાતો, મોલો, તરતળિયા, થ્રીપ, સફેદ માખી છે, કથીરી છે, આ સિવાય નાની ઈયળો છે, એ બધાને ઈયળોને પણ ઈયળ અવસ્થા ખાતી હોય છે. એમને આનું જે ફૂદડી છે, લીલી ફૂદડી, એનું પુખ્ત કીટક છે એ મકાઈ છે, જુવાર છે, એના ઉપર પોતાનું જીવન ગુજારતી હોય છે. આમ ફૂદડી પણ એક અગત્યનું પરભક્ષી કીટકમાં સામેલ આપણે કરવામાં આવે છે. આ સિવાય આપણે તમે જોયું હોય તો ખડમાખલી છે, સોનેરી માખી છે. સોનેરી માખી અત્યારે શિયાળુ પાકમાં જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે સોનેરી માખી હંમેશા આપણે ખેતરમાં જોવા મળે છે, અને એ સોનેરી માખી હંમેશા મોલો છે એને અગત્યની મોલોને ખાઈ જતી હોય છે. આમ સોનેરી માખી પણ એક અગત્યના પરભક્ષી કીટકમાં સામેલ આપણે કરી શકાય છે. આ સિવાય ખડમાખલી છે, શિકારી ઢાલિયા છે, શિકારી ચૂસિયા છે, પછી મોટી આંખવાળા ચૂસિયા છે, કરોળિયા છે, પછી પરભક્ષી કથીરી છે,
આવા બધા અગત્યના પરભક્ષી કીટકો છે જે આપણે અલગ અલગ પાકમાં આવતી ચૂસિયા જીવાતો જેવી કે મોલો, તરતડિયા, થ્રીપ, સફેદ માખી, કથીરી તેમજ ઈયળો અવસ્થા જુદી જુદી અગત્યની ઈયળોને ખાઈને પોતાનું જીવનચક્ર પૂરું કરતા હોય છે. અને આમને આ રીતે આપણને ખબર ન હોય તોય આપણા ખેતરમાં જીવાતને તે નિયંત્રણ કરતા હોય છે. આમ આવી બધી પરભક્ષી કીટકો આપણે હંમેશા સંવર્ધન કરવું જોઈએ. દર્શક મિત્રો, ખૂબ જ સરસ માહિતી આપણે મેળવી કે જે પરભક્ષી કીટકો છે એ દાડિયા હોય કે વાણિયા છે, લીલી ફૂદડી જેમ સાહેબે કીધું કે સોનેરી માખી છે, આ બધા જે કીટકો છે એનું આપણે રક્ષણ પણ કરવું જોઈએ જેથી કરીને એ આપણા પાકનું જે બીજી જીવાતો નુકસાનકારક જીવાતો છે એનાથી રક્ષણ કરે છે. હવે આપણે સાહેબને એ પણ પૂછીએ, તમે જેમ અગાઉ વાતમાં કહ્યું કે જે પરભક્ષી કીટકો છે એ જ રીતે પરજીવી કીટકો છે, તો આ પરજીવી કીટકો એટલે શું અને કેવા હોય? પરજીવી એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે પરજીવી એટલે કે બીજા ઉપર જીવન ગુજારતા હોય તેવા કીટકોને આપણે પરજીવી કીટકો કહીએ છીએ. એક ઉદાહરણ આપું તમને કે પરજીવી કીટકો, પરજીવી એક આપણા આપણું શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં કૃમિ હોય નાના છોકરાઓમાં, તો એ કૃમિને પરજીવી તરીકે કહીએ. એવી જ રીતે કીટકોની દુનિયામાં પણ એવી છે કે અમુક કીટકો એવા હોય છે કે જે બીજાની જુદી જુદી અવસ્થાઓ, બીજા કીટકો યજમાન પાકોમાં નુકસાન કરતા કીટકો છે એમાં ઈંડા અવસ્થા છે, ઈયળ અવસ્થા છે કે પછી પુખ્ત અવસ્થા છે, બચ્ચા અવસ્થા છે, કોસેટા અવસ્થા છે, આવા જુદા જુદી અવસ્થાઓ ઉપર પોતાનું ઈંડું મૂકી અને પછી એમાંથી જે ઈયળ નીકળે છે તે ઈયળ જુદા જુદા જીવાત પર પોતાનું જીવનચક્ર ગુજારી અને જીવાતને મારી નાખે છે અને એમાંથી બીજા આવા જ પરજીવી કીટકો પાછા એમાંથી બહાર આવતા હોય છે. આમ આ પરજીવી કીટકોની કેટેગરી આપણે પાડી શકાય છે. અચ્છા, આમાં કયા કયા કીટકોનો સમાવેશ થાય છે? જે પરજીવી કીટકો તમે જે કહ્યા એમાં કયા કયા કીટકો આવે? પરજીવી કીટકોમાં આપણે મેં આગળ વાત કરી તે રીતે આમ ચાર ભાગમાં પાડી શકાય. ઈંડાના પરજીવી છે, ત્યારબાદ ઈયળના પરજીવી છે, કોસેટાના પરજીવી છે અને બચ્ચા અને પુખ્ત કીટકના પરજીવીઓ સામેલ કરી શકાય છે. હવે જી, હવે આપણે જે તમે વાત કરો છો કે ઈંડા પર પોતાનું જીવન ગુજારે એવા પરજીવી કીટકો હોય, તો એ ઈંડા પર રહી અને પાકને કઈ રીતે બચાવતા હોય છે? આજે ઈંડા પર રહીને પરજીવી કીટકો જે ખેડૂતોને મદદ કરે છે એના વિશે માહિતી આપો. હવે ઈંડાના પરજીવી કીટકો મોસ્ટલી ભમરી વર્ગના હોય છે, જે ભમરીઓ હોય છે એ મોટી ઈ હોય છે. હવે ઈંડાના પરજીવી કીટકોમાં શું થાય છે કે ભમરી હોય છે તે ખેતરમાં જેટલા પણ નુકસાન કરતા રોમપક્ષ વર્ગના એટલે કે ઈયળો વર્ગ, એટલે કે લીલી ઈયળ, લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ, કાબરી ઈયળ છે, શેરડીની ડુંગકોરી ખાનારી ઈયળ છે, પછી એવી જ રીતે રીંગણીની ડુંગકોરી ખાનારી ઈયળ છે, આવી ઈયળો હોય એના ઈંડા ઉપર પોતાનું ઈંડું મૂકી દે છે. અને એને લીધે શું થાય છે કે આમાંથી ઈંડું મૂકવાને લીધે જે યજમાન કીટકો છે એનું ઈંડું એમાંથી ઈયળ નીકળતી નથી અને એને બદલે આ જે ભમરી છે એનો ઈંડામાંથી ઈયળ થઈ જાય છે અને ઓલાને યજમાન કીટકોનું ઈંડું નુકસાન કરે છે. આમ આ ઈંડાના પરજીવી હોય છે. એમાં અગત્યના પરજીવીઓ જે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવે છે તે ટ્રાઇકોગામા નામની ભમરી છે. ટ્રાઇકોગામા નામની ભમરીઓ અલગ અલગ ભમરીઓ મળે છે. એમાં ટ્રાઇકોગામા કાયલોનિસ છે, ટ્રાઇકોગામા બ્રેસિલેન્સિસ છે, ટ્રાઇકોગામા એકી છે. આમ અલગ અલગ પ્રકારની જાતિઓની ભમરીઓ એ જુદા જુદા પ્રકારના જીવ ઈંડા હોય એના ઉપર જે પોતાનું જીવન ગુજારીને ઈંડાને મારી નાખતી હોય છે. આ ટ્રાઇકોગામા નામની ભમરી ઈંડાના પરજીવી કહેવામાં આવે છે. આ સિવાય ટેટ્રાસ્ટિકસ નામની એક ભમરી હોય છે, તે પણ એક અગત્યના ઈંડાના પરજીવી તરીકે કામ કરતી હોય છે. હવે જેમ ઈંડા અવસ્થામાં એટલે કે આ ખેડૂતોના પાકને નુકસાન કરતી જે જીવાતો છે એને જન્મ્યા પહેલાં જ એને ખતમ કરી નાખે છે એ ટાઈપને આપણે વાત કરી. હવે આજે આપણે વાત કરીએ કે ભાઈ જે ઈયળ સ્વરૂપ જે થઈ ગયું છે, જે રોગ જીવાતના એનું જે ઈયળ સ્વરૂપ છે એના ઉપર જે પરજીવી કીટકો હોય એ કયા કયા હોય છે અને કઈ રીતે કામ કરે છે? હવે ઈયળના પરજીવી એટલે મેં આગળ વાત કરી, જો કોઈ પણ ભમરી ઈયળ ઉપર પોતાનું ઈંડું મૂકી અને જો ઈયળને મારી નાખે તો તેને ઈયળના પરજીવી કહેવામાં આવે છે. હવે ઈયળના પરજીવીમાં અગત્યના પરજીવીઓમાં બ્રેકોન નામની ભમરી છે, બ્રેકોન છે, કેમ્પોલ્ટસ ક્લોરિડી છે, આવી ભમરીઓ અગત્યની ભમરીઓ છે. આ સિવાય કોટેશિયા નામની ભમરી છે. આ બધી ભમરીઓ ઈયળ અવસ્થા, લીલી ઈયળ છે, લશ્કર ઈયળ છે, ગુલાબી ઈયળ છે, કાબરી ઈયળ છે, એવી ઈયળોમાં ઈયળ ઉપર પોતાનું ઈંડું મૂકી
અને ઈયળને મારી નાખે છે અને ઈયળમાંથી પાછી એક નવી ભમરી થાય છે અને ઈ ભમરી પાછી ખેતરમાં જુદી જુદી જગ્યાએ ઈયળ ગોતી અને આ રીતે પોતાનું જીવનચક્ર ચાલુ કરતી હોય છે. આમ ઈયળના પરજીવી પણ એક અગત્યના પરજીવી છે જીવાત નિયંત્રણની બાબતમાં. હવે સાથે સાથે આપણે જે દર્શક મિત્રો છે અને એ પણ આપણે કહીએ કે જે કોશેટાઓ ઉપર જીવન ગુજારતા હોય અને જે રોગકારક જે જીવાતો છે એના બચ્ચા અને એની પુખ્ત વયની જે જીવાતો છે એના ઉપર જે પરજીવી કીટકો જે પોતાનું જીવન ગુજારે છે એના વિશે થોડી વાત કરી દો. કોસેટાના પરજીવી એટલે કોસેટા ઉપર જો પોતાનું ઈંડું મૂકી અને જીવનચક્ર પૂરું કરતું હોય તો એને કોસેટાના પરજીવીઓ કહેવામાં આવે છે. કોસેટાના પરજીવીમાં અગત્યના પરજીવીઓમાં બ્રેકીમેરિયન જાતિના પરજીવી છે. એ કોસેટામાં ઈંડું મૂકી અને જીવન ગુજારતી હોય છે અને એનું નિયંત્રણ કરતી હોય છે. આ બ્રેકીમેરિયા જાતિ છે એ અલગ અલગ પ્રકારની જીવાતોમાં અગત્યની જીવાત જે આપણે શેરડી છે તેમજ કોકોનટ છે એવા અલગ અલગ પાકમાં કપાસ છે એમાં અલગ અલગ જે કોસેટા ઈયળો જે કોસેટા બનાવે છે એના ઉપર પોતાનું ઈંડું મૂકીને જીવન ગુજારતી અને ઈંડાનું અને કોસેટાનું નિયંત્રણ કરતી હોય છે અને આ રીતે ઇન્ડાયરેક્ટલી એ જીવાત નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવતી હોય છે. એવી જ રીતે તમે જે બચ્ચાની વાત કરી, બચ્ચામાં એક ઉદાહરણ આપું કે જો બચ્ચા ઉપર પોતાનું જીવન ગુજારતી હોય એવાનું તો એક શેરડીના ફૂદફૂદિયા જેને આપણે પાયરીલા તરીકે કહેવામાં આવે છે આ પાયરીલા જાતિમાં એના જે બચ્ચા છે એના નિયંત્રણમાં માટેના બચ્ચાના પરજીવી હોય છે અને એ બચ્ચાના પરજીવી એપિરિકેનિયા મેલેનોલ્યુકા નામના બચ્ચાના પરજીવી છે. એ બચ્ચાના પરજીવી પણ અગત્યનું જીવાત નિયંત્રણમાં કામ કરતા હોય છે. હવે જેમ આ જીવાતોની આપણે વાત કરી, જે પરજીવી કીટકો અને પરજીવી જીવાતો અને વાત કરી પરભક્ષી જીવાતોની, તો આ જે કીટકો છે એ જ કેટેગરીમાં ઘણા જે આપણી જીવાતો પાકને નુકસાન કરતી હોય છે એ જીવાતો માટે ઘણા વિષાણુયુક્ત રોગ પણ હોય છે, તો આવા જે રોગકારક હોય છે એના વિશે થોડી માહિતી આપો. પહેલાં તો રોગકારકો શું એ એક અગત્યની વાત થઈ છે. જે જીવાણુ છે, વિષાણુ છે, બરાબર, ફૂગ છે, બરાબર, કૃમિઓ છે, એ જીવાતમાં રોગ લગાવી અને જીવાતને જો નિયંત્રણ કરતી હોય તેને રોગકારકો કહેવામાં આવે છે. હવે આવા રોગકારકોની કેટેગરીમાં આપણે સૌથી અગત્યના રોગકારકો છે એ વિષાણુઓ છે. વિષાણુઓમાં અગત્યના જે આપણા ભારતમાં વિષાણુઓ મળે છે આ સિવાય અમારી જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા પણ વિષાણુઓ બનાવવામાં આવે છે એમાં અગત્યના રોગકારકોનું નામ આવે છે ન્યુક્લિયર પોલિહાઇડ્રોસિસ વાયરસ. તે લીલી ઈયળના અલગ વાયરસ હોય છે તેમજ લશ્કરી ઈયળના અલગ વાયરસ હોય છે. આ લીલી અને લશ્કરી ઈયળના અલગ અલગ વાયરસો છે તે જીવાત નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ સિવાય જે બેક્ટેરિયા છે જેને જીવાણુ કહેવામાં આવે છે આ જીવાણુમાં બેસિલસ થુરેન્જિનેસિસ નામના બેક્ટેરિયા હોય છે. આ બેસિલસ થુરેન્જિનેસિસ નામના બેક્ટેરિયા પણ અગત્યનું જીવાત નિયંત્રણમાં ભાગ ભજવતી હોય છે. તે લગભગ 500થી વધારે જાતિના કીટકોને મારવાનું કામ કરતા હોય છે. આ સિવાય આપણે અગત્યના ફૂગ છે. ફૂગમાં અગત્યની જે જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા બનાવવામાં આવે છે એવી ફૂગમાં બિવેરિયા બાસિયાના નામની ફૂગ છે, વટીસિલિયમ લેકાની છે, ન્યુમેરિયા રાયલી છે, મેટારિઝિયમ એનિસોપલી છે. આમ અલગ અલગ ફૂગ જે જીવાત નિયંત્રણમાં અલગ અલગ ભાગ ભજવતી હોય એમાં બિવેરિયા છે એ ચૂસિયા અને ઈયળોમાં, મેટારિઝિયમ છે એ ઉધય વર્ગ છે તેમજ મગફળીના ઘેણમાં જીવાત નિયંત્રણનું કામ કરતી હોય છે. આ સિવાય કૃમિઓ પણ એક અગત્યના જીવાત નિયંત્રણમાં ભાગ ભજવતી હોય છે. દર્શક મિત્રો, આજે આપણે જુનાગઢ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ખાતે જૈવિક નિયંત્રણ જે પ્રયોગશાળા છે તેના ડૉક્ટર ડીએમ જેઠવા સાહેબે આપણને ખૂબ સારી માહિતી આપી. હવે આપણે આજની કૃષિ સલાહ પણ જોઈએ તો ચણામાં ફૂલ અને પોપટા બંધાવવાની જે અવસ્થા છે ત્યારે લીલી અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તેના લશ્કરી આ ઈયળના નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે અંગ્રેજી ટી આકારના બેલાખડા મૂકવા, જો વધારે ઉપદ્રવ જણાય તો એમામેક્ટિન બેન્ઝોએટ 6.5 ગ્રામ એ દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ઘઉંમાં પણ ફૂલ અને દાણા ભરાવવાની અવસ્થાએ સમયસર પિયત આપી દેવું. જીરુમાં ફૂલ અને દાણા બંધાવવાની અવસ્થાએ થ્રીપ્સ અને મોલો તેમજ એના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 ml અથવા લીંબોળીના મીંજનું 5% અર્કનું દ્રાવણ 500 ml અને થાયોમિથોક્ઝામ 5 ગ્રામ એ 10 લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. ચરમી અને રાખોડી રોગનો જો ઉપદ્રવ જોવા મળે તો ડાઇથેન એમ 45 અને એ 27 ગ્રામ અને હેક્ઝાકોનાઝોલ 15 મિલી દવા વારાફરતી 10 લિટર પાણીમાં મિશ્ર કરીને 15 દિવસના અંતરે છંટકાવ કરવો.
મિત્રો, આમાં સુકારો જો રોગ જોવા મળે તો ઊભા પાકમાં એના નિયંત્રણ માટે પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ. આ સાથે આપણે આપણા દૂરદર્શન કેન્દ્રમાં આવવા બદલ અને આપણને ખૂબ સારી માહિતી આપવા બદલ ડૉક્ટર જેઠવા સાહેબનો આભાર માનીએ. નમસ્તે. નમસ્તે. દર્શક મિત્રો, આપનો પણ આભાર.